બદામ છે જેને ટુકડા કરીને સમારીને મૂકેલા છે મેં. ખજૂર છે, સીડલેસ છે, જેને સીડ્સ કાઢી કાઢેલા છે. આ છે પીનટ્સ, પીનટ્સને ગ્રાઇન્ડ કરેલા છે અને શેકેલા છે. ગોળ છે, ઘી અને ગ્રીસ કરેલી પ્લેટ. હવે આપણે શરૂ કરીશું. પહેલાં તો આપણે ખજૂરનું માવાનું તૈયાર કરવાનું છે, જેથી એ પેસ્ટ આપણને રેડી મળે. ખજૂર પાક રેડી હોય તો આપણે કંઈક આગળ કરી શકશું. મેં એક પાન લીધું છે જેમાં આપણે કાજુ બદામના ટુકડા કર્યા હતા એને રોસ્ટ કરીશું. આમાં ઘીની જરૂર નથી, સો ઇટ ઇઝ વેરી હેલ્ધી. બ્રાઉન કલરનું થઈ ગયું એટલે હવે મેં ખજૂર નાખ્યું છે. ખજૂર કિમિયા ખજૂર લેવાની છે. સરખું મિક્સ કરીને મેશ કરતા જવાનું છે જેનાથી એક લોટ જેવો બંધાઈ જાય. પ્રોપરલી મિક્સ કરી દેવાનું જેથી કાજુ બદામ બધામાં આવી જાય, બાઇન્ડિંગ થઈ જાય. ગેસ બંધ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે, એક લોટ જેવું થઈ જાય પ્રોપરલી, ત્યાં સુધી બાઇન્ડ કરવાનું છે. કિમિયા ખજૂર એકદમ સોફ્ટ હોય છે જેથી આ ઇઝીલી બની જાય છે અને હેલ્ધી પણ છે. હેલ્થ કોન્શિયસ માટે આ બહુ જ સારી ફૂડ છે. આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ અને બાઇન્ડિંગ સાથેનું સરસ ડો જેવું તૈયાર થઈ ગયું છે. હવે આને એક બાજુમાં આપણે મૂકી દઈશું અને પીનટનું રેડી કરવા મળીશું. આ એક સેટ થઈ ગયું. હવે હું પીનટ વાળું સ્ટાર્ટ કરીશ. જેમાં એક જ ચમચી ઘી જોઈશે, થોડું એડ કરું. જેમાં આપણે ગોળ નાખીશું. ગોળનો પાયો નથી કરવાનો માટે હું થોડુંક એમાં પાણી નાખીશ. એક બે ચમચી જેટલું ગણી શકાય. હવે જ્યાં સુધી ગોળ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે એને હલાવતા રહીશું. સરખું મિક્સ કરતા જવાનું. મેં મોટા પીસ લીધા છે, આપ એને ગ્રાઇન્ડ કરીને કે ટુકડા કરીને પણ લઈ શકો છો. જોઈ શકો છો કે ધીમે ધીમે ગોળ મેલ્ટ થઈ રહ્યો છે. ગોળને મેલ્ટ જ કરવાનો છે, પાયો આપણે કરવાનો જ નથી. ટોટલી મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે પીનટ વાળું ગ્રાઇન્ડેડ મિક્સ કરી દેવાનું છે આમાં પ્રોપરલી. મારે આને પ્રોપરલી મિક્સ કરવાનું છે. એ ધ્યાનમાં રાખવાનું કે ગોળનો એકલો ગોળ પાયો ના આવે જેથી તમને બહુ સ્વીટ પણ ના લાગે. સા યુનિફોર્મલી મિક્સ થઈ જાય એટલે આપણું પીનટનું પાક રેડી છે. ગેસ ચાલુ જ છે, બસ એને થોડીક વારમાં જ બંધ કરી દેવાનો છે આપણે. છેલ્લે ઘી એક સ્પૂન જેટલું નાખવાનું છે. બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી હોય તો ઇટ ડઝન્ટ ટેક ટુ મચ ટાઈમ. હવે ફર્સ્ટ લેયર મેં પીનટવાળાનું સ્પ્રેડ કરવા માટે રાખ્યું છે. હાફ પીનટ પાકવાળું આપણે સ્પ્રેડ કરીશું. આ ગ્રીસ પ્લેટ છે
એટલે ધ્યાન રાખવું કે એક સેજ થોડું ગ્રીસ કરવું જરૂરી છે. યુનિફોર્મલી એક ક્લિયર હું બનાવીશ. સેન્ડવિચ છે એટલે એની ઉપર પાછું આપણે ખજૂરનો કરવાનો છે, એટલે આને થોડું પતલું કરવાનું એ ધ્યાનમાં રાખવાનું છે. આ તમને અત્યારે સોફ્ટ દેખાય છે બટ થોડી વારમાં હાર્ડ થઈ જશે, ડોન્ટ વરી ફોર દેટ. યુનિફોર્મલી થઈ ગયા પછી હવે હું ખજૂરવાળું, ખજૂર પાકનું આપણે લેયર છે એ એડ કરીશ. અને હાથથી જ સ્પ્રેડ કરી દેવું પડે છે કારણ કે એ સોફ્ટ જ ખજૂર મેં લીધેલા છે. ખજૂર પાકનો માવો વધે તો એ આપણે ખજૂર પાકની તરીકે પણ ખાઈ શકીએ બોલ્સ બનાવીને. આવી રીતે પૂરેપૂરું સ્પ્રેડ કરી દેવાનું છે જેથી પીનટનો લેયર ક્યાંય દેખાય નહીં. આ આપણો સેકન્ડ લેયર થઈ ગયો ખજૂર પાકવાળો. હવે છે પીનટનો લેયર. આને પણ આપણે યુનિફોર્મલી આની ઉપર સ્પ્રેડ કરી દેવાનું, તો આપણો થર્ડ લેયર બની ગયો છે. હવે થોડું સ્પીડમાં આમાં કામ કરવું પડતું હોય છે કારણ કે ધીમે ધીમે હાર્ડ થતો જાય છે, ગોળ આવે જેના લીધે એ એકદમ હાર્ડ થઈ જાય છે. ઠંડુ થશે ત્યાં સુધીમાં તો એકદમ સોફ્ટ થઈ જશે ને સ્ટીફ થઈ જવાનું છે. બસ યુનિફોર્મિટીનું ધ્યાન રાખવાનું છે. રેક્ટેંગ્યુલર શેપ કરી અને મેં રેડી કર્યો છે જેથી તમને કટ કરતા પણ ઇઝી પડે. સો ધીસ ઇઝ માય 3-લેયર સેન્ડવિચ, પીનટ ખજૂર પાક રેડી. હવે આપણે એને એક રેગ્યુલર સરખા શેપમાં કટ કરીશું. તમે નાના કે મોટા જે ઈચ્છો તે પ્રમાણે કરી શકો છો. મેં સ્ક્વેર શેપમાં કટ કર્યા છે. આ ખાતા આપણને એક સરખો યુઝ આવી શકે કે ત્રણેયનો લેયર આવે છે પ્લસ ઇઝીલી કટ પણ થઈ શકે. ગરમ છે એટલે માટે થોડુંક ટફ પડે છે, બાકી બહુ જ સરસ રીતે દેખાય અને તમને ખાવામાં એન્જોય થઈ શકે. પીનટ પ્લસ ખજૂર પાક રેડી.